નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું છું અનિશ વાઢેર અને તમે જોયા છો અનિશ વાઢેર ટેકનિકલ ચેનલ ગુજરાતી ભાષામાં. મિત્રો, જ્યારથી મોટર વ્હીકલ એક્ટના કાયદાઓ આવ્યા છે ત્યારથી કેન્દ્ર સરકારે કેન્દ્રમાં અને રાજ્ય સરકારે તેના અમુક જે કેન્દ્ર સરકારના જે પણ કાયદા હતા તેમાં ફેરફાર કરીને ગુજરાતમાં કાયદાઓ લાગુ કર્યા છે. તો હવે એક નવો કાયદા અત્યારે પણ આવી ગયા છે, જે પણ બસ કન્ડક્ટર, બસના ડ્રાઈવર અને પેસેન્જરો માટે નવા કાયદાઓ અત્યારે લાગુ થઈ ગયા છે. તો આ કાયદાઓ શું છે તે તમને આજે સમજાવીશ. તો પહેલા તો હું તમને કહી દઉં કે જે પેસેન્જરો અને કન્ડક્ટરના જે પણ કાયદાઓ છે, જે પણ દંડની જોગવાઈઓ છે તે તમને સમજાવી દઉં, અને ત્યારબાદ તમને સમજાવીશ કે પેસેન્જરને લગતા કાયદામાં દંડની જે જોગવાઈ કરવામાં આવી છે તે શું છે, અને કેવી રીતે તમે બસનો ડ્રાઈવર કોઈ પણ તમારા સ્ટોપ પર ગાડી ઉભી નથી રાખતો, બસ ઉભી નથી રાખતો તો ત્યારે કઈ જોગવાઈ છે, અને તેમાં પણ દંડની જોગવાઈ છે તે તમને આજે બધી સમજાવીશ. તો હજી સુધી તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશનને લગતી વાતો, મોબાઈલ અને ટેકનોલોજી અને અર્નિંગ, યુટ્યુબ અર્નિંગને લગતી બાબતો અમે શેર કરતા હોય છે. ખાસ તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, પહેલા તો તમને કહી દઉં કે કન્ડક્ટર અને જે પણ ડ્રાઈવર હોય છે તેને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે, તેને દંડની જોગવાઈ શું છે તે તમને સમજાવી દઉં છું. જો કોઈ પણ ડ્રાઈવર હોય, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવે છે, બસ ચલાવે છે, તો તેને પહેલી વખત જે પણ દંડ છે તે 500 રૂપિયા છે, અને ત્યારબાદ બીજી વખત તોડે છે તો તે 1000 રૂપિયા છે. અને કોઈ પણ લાયસન્સ વગર જે ગાડી બસ ચલાવતું હોય અને કોઈ પણ સિગ્નલ તોડે છે તો પહેલી વખત 500 અને બીજી વખત 1000 રૂપિયા છે. અને જે પણ બસનું ક્રાઇટેરિયા હોય છે અને બસમાં જેટલી પરમિટ મુજબ જે પણ પેસેન્જરો ભરવાના હોય છે તેનાથી જો વધારે ભર્યા હશે, એટલે કે તમે કોઈ પણ બસમાં જતા હોય, એસટી બસમાં, તો એમણે કેટલા બધા ભર્યા હોય છે, જેટલી સીટ હોય છે તેનાથી વધુ ભર્યા હોય છે, એટલે કે જેટલી પરમિટમાં લખેલું હોય છે તેના આધારે જ એને ભરવાના રહેશે. અને ત્યારબાદ જો તમે કોઈ પણ ફરિયાદ કરો છો જે પણ પરમિટથી વધારે લખેલા હશે તો તેને દંડ થશે. 500 રૂપિયાથી 1000 રૂપિયા તેને દંડ થઈ શકે છે. જો કોઈ પણ ડ્રાઈવર જોખમી રીતે વાહન ચલાવે છે તો તેનો દંડમાં ખૂબ જ વધારો કરવામાં આવે છે, 5000 થી 10000 રૂપિયા લેવામાં આવી શકે છે. અને કોઈ પણ ડ્રાઈવર કોઈ બીજી વાહન સાથે હરીફાઈ કરતું હોય, રેસ લગાવતું હોય, તો તેનો પણ દંડની જોગવાઈ તમે વિડીયો ઉતારીને તમે શૂટ કરી શકો છો, અથવા તો કોઈ પણ પ્રૂફ તમારે જમા કરાવવાના છે, અને ત્યારબાદ તેને 5000 થી લઈને 10000 નો દંડ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે મેઇન મુદ્દાની, જે પણ પેસેન્જરો છે તેને લગતા કાયદાની જોગવાઈ છે, દંડની જોગવાઈ છે, તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને ક્યાં જોગવાઈ છે. જો કોઈ પણ પેસેન્જરે બસમાં ટિકિટ ન લીધી હોય તો તેની પાસેથી 500 રૂપિયા દંડ લેવામાં આવી શકે છે. જો પેસેન્જર ટિકિટ બતાવવાની ના પાડે છે તો પણ તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાઈ શકે છે. કન્ડક્ટર જો તમને ટિકિટ નથી આપતો તો તેને પણ 500 રૂપિયાની દંડ થઈ શકે છે. જો કોઈ પણ કન્ડક્ટરે તમને ટિકિટ ન આપી હોય, અથવા તો કોઈ પણ સંજોગોમાં એ ભૂલી જાય છે, અથવા તો તમે પણ ભૂલી જાઓ છો, તો બે પાસેથી 500 રૂપિયા લેવામાં આવશે. તો આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવી જ રીતે અમે ઇન્ફોર્મેશનની વાતો લઈને આવતા હોય છીએ. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.